સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે મોહરમનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. ઇરાકમાં આવેલ કરબલાના મેદાનમાં પૈગંબર સાહેબના પ્યારા દોહિત્ર ઇમામ હુસેન પોતાના 72 સાથીઓ સાથે મોહરમની 10મી તારીખે શહીદ થયેલા હતા. ઇમામ હસન હુસેને તેમના નાના પૈગંબર સાહેબે શહીદી વિશે પહેલેથી આગાહી કરી દીધી હતી. તે વખતના ગવર્નર યજીદના 1,00,000 લશ્કર સામે સમાધાનના કરી સત્ય અને લોકોની ભલાઈ માટે યુદ્ધ કરવું પસંદ કરી અને યજીદના લશ્કરને 72 શહીદોએ તહેજ નહેજ કરી નાખ્યું હતું. 72માંથી 71 લોકો શહીદ થઈ ગયા હતા, જેમાં સ્ત્રી પુરુષો બાળકો પણ હતા. ત્યારે પછી યુદ્ધ વિરામની પરિસ્થિતિમાં જ્યારે કરી કરબલાના મેદાનમાં નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે નમાજની હાલતમાં તેમને ધોકાથી શહીદ કરી દેવામાં આવ્યા હતા. 3 દિવસથી ભૂખ્યા પ્યાસા આ 72 કરબલાના શહીદોની યાદમાં આખા વિશ્વના મુસ્લિમો શોક મનાવે છે અને ઠેર ઠેર પાણીની પરબો, શરબત તેમજ કુરાનનું પઠન કરી વાયજનું આયોજન કરવામાં આવે છે. હિંમતનગરમાં વક્તાપુર ગામમાં દર વર્ષેની જેમ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે અને જુલુસ કાઢવામાં આવે છે. વક્તાપુર ઠાકોર સાહેબ દ્વારા જુલુસનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ગામના હુસેન કમિટી પ્રમુખ રફીકભાઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નાત જાતના ભેદભાવ ભૂલી ગામના દરેક જ્ઞાતિના ભાઈઓએ સાથ સહકાર આપ્યો હતો, તેમજ વક્તાપુર ગામના ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્ય ફૂલહારથી સ્વાગત કર્યું હતું. આયોજન સુખ શાંતિથી સંપન્ન થયું હતું. સૈયદ સોએબ, ZSTV, હિંમતનગર.